रेडियो सिटी वार्ता डॉट कॉम 1997 ની સાલમાં યુક્રેનના એક લોકલ કોમેડી કોમ્પિટિશન KVN માં 70 વર્ષના વોલોદિમીર ઝેલેન્સ્કી નામના કોલેજ બોયે પાર્ટિસિપેટ કર્યું અને કોમ્પિટિશન જીતી લીધી. એ જ વર્ષે આ વોલોદિમીરે એક કોમેડી શો પણ ડિઝાઇન કર્યો અને પોતાની આખી કોમેડી ટીમ ઉભી કરી. આગલા 6 વર્ષમાં વોલોદિમીરનો આ કોમેડી શો એટલો બધો પોપ્યુલર થયો કે એને યુક્રેન અને રશિયા અને સોવિયેટ રશિયાના જેટલા પણ દેશો હતા એ બધામાં ટૂર કરીને પોતાના શોના લગભગ 101 જેટલા પરફોર્મન્સીસ આપ્યા. 2003 ની સાલમાં આ વોલોદિમીરની ટીમે ટેલિવિઝન માટે પણ શોઝ પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી. અત્યાર સુધીમાં વોલોદિમીર યુક્રેનિયન ટેલિવિઝનનો એક બહુ જાણીતો ચહેરો બની ગયેલો. એટલો મોટો ટેલિવિઝન સ્ટાર કે 2008 એને યુક્રેનિયન ફિલ્મમાં ડેબ્યુ કર્યું. 2008 ની સાલમાં એની પહેલી ફિલ્મ આવી લવ ઇન ધ બિગ સિટી. ફિલ્મ સુપર ડુપર હિટ રહી એટલે એની સિક્વલ પણ બની લવ ઇન ધ બિગ સિટી 2 એન્ડ 3. વોલોદિમીર ઝેલેન્સ્કી વોઝ અ સ્ટાર નાઉ. એમની બીજી એક ફિલ્મ ઓફિસ રોમાન્સ આર ટાઈમ વોઝ સચ અ બિગ હિટ કે એ વખતે એ યુક્રેનિયન ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યા. આ દરમિયાન વોલોદિમીર ઝેલેન્સ્કીના કરિયરમાં એવા ઘણા બધા વળાંકો આવ્યા. અધર ધેન હિઝ એક્ટિંગ કરિયર, નેશનલ લેવલ પર એમનું નામ ચર્ચામાં રહેવા લાગ્યું. યુક્રેનમાં રશિયન આર્ટિસ્ટ અને એમની આર્ટને બેન કરવા મુદ્દે ઝેલેન્સ્કીએ ઓપન પ્લેટફોર્મ પર પોતાના મત રજૂ કરેલા, જેના કારણે એમની અમુક ફિલ્મો અને એમના કામને પણ એ સમયની યુક્રેનિયન ગવર્મેન્ટ દ્વારા બેન કરવાનો વિચાર કરવામાં આવેલો. કટુ 2015 ની સાલ. એમાં એવું કંઈક બન્યું જેનાથી ઝેલેન્સ્કીનું અને યુક્રેનનું ફ્યુચર બદલાવાનું હતું. ઝેલેન્સ્કી મેડ અ ટીવી શો. એક ટીવી શો કેવી રીતે દેશનું ફ્યુચર બદલી શકે? સખત ફિલ્મી લાગે એવી વાત છે, પણ સાવ સાચી છે. ઝેલેન્સ્કીએ 2015 સાલમાં સર્વન્ટ ઓફ ધી પીપલ નામનો એક શો બનાવ્યો, જેની અંદર હી પ્લેડ ધ મેઇન રોલ ઓફ અ પ્રેસિડેન્ટ ઓફ અ કન્ટ્રી. આ શો એટલો બધો પોપ્યુલર થયો કે હવે લોકો વોલોદિમીર ઝેલેન્સ્કીને ખરેખર પોતાના પ્રેસિડેન્ટના રૂપમાં જોવા લાગેલા. એક સામાન્ય કોમેડિયન ટીવી અને ફિલ્મોનો એક્ટર કેવી રીતે દેશનો પ્રેસિડેન્ટ બની શકે, એ પણ આટલી ઝડપથી? ઝેલેન્સ્કીએ પણ લોકોના મૂડ ઓળખી લીધેલો અને એમની પ્રોડક્શન કંપની, જે ટીવી માટે પ્રોગ્રામ્સ બનાવતી, એ જ પ્રોડક્શન કંપનીએ એ વખતના યુક્રેનના જનરલ ઇલેક્શન્સ માટે પોતાની પોલિટિકલ પાર્ટી બનાવી, જેમાં પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે વોલોદિમીર ઝેલેન્સ્કીનું નામ જાહેર કરવામાં આવ્યું. 31 ડિસેમ્બર 2018, આ દિવસે ઝેલેન્સ્કીએ આ ઇલેક્શન માટે ફૂલ ફ્લેજ્ડ પ્રચાર કરવાની શરૂઆત કરી. અને 31 માર્ચ 2019, માત્ર 3 જ મહિનાની અંદર થયેલા ઇલેક્શનમાં વોલોદિમીર ઝેલેન્સ્કી સંપૂર્ણ બહુમતી સાથે યુક્રેનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. એ સમયે યુક્રેનમાં અને દુનિયાભરમાં એવો એક જોક પણ ચાલેલો કે આ દેશે પોતાની કમાન એક કોમેડિયનના હાથમાં સોંપી દીધી છે, ઈશ્વર કરે આ દેશ આખાને હાસ્યાસ્પદ બનાવી દે. કટ્ટુ, છેલ્લા 1 અઠવાડિયાથી દુનિયા જે ઝેલેન્સ્કીને જોઈ રહી છે એ ખરો લડવૈયો અને સાચો લીડર છે ઇન એવરી સેન્સ. કદાચ પુતિને પોતે પણ યુક્રેન પર હુમલો કરતી વખતે એમ નહીં વિચાર્યું હોય કે આ યુદ્ધ આટલું લાંબુ ચાલશે. એમણે એવું વિચાર્યું હશે કે મેક્સ 3-4 દિવસની અંદર એ યુક્રેનને જીતી લેશે. પણ વોલોદિમીર ઝેલેન્સ્કીના નેતૃત્વમાં યુક્રેનનું સૈન્ય અને યુક્રેનના નાગરિકો એટલી અડીખમ રીતે રશિયા જેવા મહાકાય દેશનો સામનો કરી રહ્યા છે કે આખી દુનિયા આ લીડરની હિંમત અને એના નેતૃત્વને સલામ કરી રહી છે. યુદ્ધ ચાલુ થયું ત્યારે અમેરિકાએ ઝેલેન્સ્કીને ઓફર આપેલી કે તમને તમારા પરિવાર સહિત સેફલી તમારા દેશની બહાર કાઢી લેવામાં આવે, અને ઝેલેન્સ્કીએ ચોખ્ખે ચોખ્ખું અમેરિકાને કહી દીધેલું કે મદદ જો કરવી જ હોય તો હથિયાર મોકલાવો, હું મારા દેશને છોડીને ક્યાંય નથી જઈ રહ્યો, હું લડી રહ્યો છું મારા દેશ માટે, મારી માતૃભૂમિ માટે. 2 દિવસ પહેલા EU ઝેલેન્સ્કીએ આપેલી ભાવુક સ્પીચ પછી એમને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું. આ સ્પીચ એટલી જબરદસ્ત હતી કે EU ચાલુ સ્પીચમાં એમના જે ટ્રાન્સલેટર હતા એ ટ્રાન્સલેટ કરતી વખતે રડી પડેલા. સાથે યુક્રેનને EU સામેલ પણ કરવામાં આવ્યું એમની આ સ્પીચ પછી. પેલું કહેવાય છે ને કે કોઈ પણ યુદ્ધ સૈન્યની તાકાત કરતા વધારે જે તે દેશના લીડર અને સૈનિકોની દાનત અને મનોબળ પર જીતાય છે. ઝેલેન્સ્કીએ એ વાત સાબિત કરી આપી છે. જોવાની વાત એ છે કે ઝેલેન્સ્કી પાસે આ હિંમત આવી ક્યાંથી, તો એમને એમના દાદા સિમોન ઝેલેન્સ્કી પાસેથી વારસામાં મળેલી છે. યુક્રેનના વોર મેમોરિયલમાં રશિયન રેડ આર્મીના જાબાઝ તરીકે વોલોદિમીર ઝેલેન્સ્કીના દાદા સિમોન ઝેલેન્સ્કીનું નામ
સુવર્ણ અક્ષરે અંકિત છે. સિમોન ઝેલેન્સ્કી બીજા વિશ્વયુદ્ધ વખતે રશિયન રેડ આર્મીનો હિસ્સો હતા અને ઓલમોસ્ટ એકલે હાથે હિટલરની જર્મન સેના સામે સતત 18 દિવસ સુધી લડેલા, જેના થકી એમને ચાલુ યુદ્ધમાં જ યુદ્ધ મેદાન પર ગાર્ડમાંથી લેફ્ટનન્ટનું પ્રમોશન આપવામાં આવેલું. આયરની એ છે કે એક સમયે રશિયન રેડ આર્મીમાંથી લડેલા સિમોન ઝેલેન્સ્કીનો પૌત્ર આજે એ જ રશિયન આર્મી સામે યુક્રેન બચાવવા માટે જંગે પડ્યો છે અને દુનિયા જોતી રહી જાય એવી રીતે એ લડી રહ્યો છે. વેલ, યુદ્ધમાં આગળ શું થશે એ તો સમય જ નક્કી કરશે, પણ વોલિદિમીર ઝેલેન્સ્કીને દુનિયા હંમેશા એમની હિંમત માટે યાદ રાખશે એ નક્કી છે. આજની વાર્તા.com ની વાર્તાને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય ચોક્કસ મને લખીને મોકલી આપજો. મારું નામ છે પૂજા, તમે સાંભળી રહ્યા છો રેડિયો સિટી 91.1. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી વાર્તા.com.